નામ છે કે 40 માર્ક્સ ની હશે બરાબર હવે આપણી એક્ઝામ છે કે બે પાર્ટ ની અંદર લેવાની છે ઓબ્જેક્ટિવ અને સબ્જેક્ટિવ ઓબ્જેક્ટિવ એક્ઝામ છે એ તમારી ઓનલાઈન હશે રાઈટ જે રીતે તમે લાસ્ટ યર છે એ ગૂગલ ફોર્મ ની અંદર આપતા હતા ને ઓનલાઈન એક્ઝામ સેમ એ જ રીતે ઓનલાઈન એક્ઝામ છે આ વખતે પણ એ જ રીતે આપવાની રહેશે ત્યારબાદ વાત કરીએ સબ્જેક્ટિવ એક્ઝામ તો સબ્જેક્ટિવ એક્ઝામ છે કઈ રીતે આપવાની રહેશે જો કે એના પેપર છે એ તમારે સ્કૂલમાંથી આવીને કલેક્ટ કરી લેવાના રહેશે અને જે દિવસે જે પેપર હોય એમ એ દિવસનું પેપર લખવાનું રહેશે બરાબર છે તો આ રીતે 20-20 માર્ક્સની ઓબ્જેક્ટિવ અને સબ્જેક્ટિવ એક્ઝામ રહેશે હવે આપણે જોઈએ કે ઓબ્જેક્ટિવ એક્ઝામ છે એની પેપર સ્ટાઇલ શું હશે ઓબ્જેક્ટિવ એક્ઝામ ની પેપર સ્ટાઇલ શું હશે તો સમજી આપણે ઓબ્જેક્ટિવ એક્ઝામ ની પેપર સ્ટાઇલ સૌથી પહેલો પ્રશ્ન હશે એમસીક્યુ સૌથી પહેલો પ્રશ્ન હશે એમસીક્યુ શું આવશે એની અંદર તો કે એની અંદર છે તમે પ્રશ્ન પૂછેલા હશે એની નીચે ચાર ઓપ્શન આપેલા હશે એમાંથી જે સાચો આન્સર આવતો હોય એને સિલેક્ટ કરવાનો બરાબર તો આ એમસીક્યુ વાળો ક્વેશ્ચન છે આ રીતે પૂછાશે ત્યારબાદ છે ક્વેશ્ચન નંબર 2 ખાલી જગ્યા પૂરો તમને બ્લેન્ક્સ આપેલી હશે એની નીચેના 4 ઓપ્શન આપેલા હશે જે આપણને સાચો આન્સર લાગે એની અંદર સાચા ઓપ્શનની અંદર છે એ આપણે ટિક કરવાનું રહેશે ત્યારબાદ છે ખરા ખોટા તમને પાઠમાંથી જ છે એ કોઈ પણ એક વાક્ય લખેલું હશે અને એને આપણે ઓળખવાનું કે આ વાક્ય છે સાચું છે કે ખોટું છે એ વાક્યને શું કરવાનું આપણે ઓળખવાનું કે આ વાક્ય સાચું છે કે ખોટું હવે ખાસ છે ને બધા લોકોને ખરા ખોટાની અંદર બહુ જ ભૂલ થાય કારણ કે જો ખોટું વાક્ય આપેલું હોય ને તો એ લખેલું એવું હોય ને તો આપણને એમ જ લાગે કે આ વાક્ય તો સાચું છે સાચું આપેલું હોય તો એ આપણને એવું જ લાગે કે આ ખોટું છે કન્ફ્યુઝ થઈ જાય સાચા ખોટાની અંદર બરાબર પણ આપણે ચેતનમાં આવતા શબ્દો છે ને એની ખાસ યાદ રાખવાના કે આવું હતું તો યસ આ વાક્ય સાચું છે બરાબર છે કે ખોટું છે તો એ રીતે ખરા ખોટાનો પ્રશ્ન પૂછાશે ત્યારબાદ છે તો ક્વેશ્ચન નંબર 4 જોડતા જોડો તો એની અંદર છે તમને સમાનાર્થી શબ્દ આપેલા હોય વિરોધી શબ્દ આપેલા હોય શબ્દોના અર્થ આપેલા હોય હોય ને તો 1 2 3 આ રીતે છે તમને પ્રશ્ન આપેલો હોય જેમ કે 1 2 3 અહીંયા છે પ્રશ્ન લખેલો હોય અહીંયા એનો આન્સર લખેલો હોય બરાબર તમારે શું કરવાનું છે એની સાચી પેર છે એ ગોતવાની છે ઓર જેમ કે તમને એની પેર છે એ આ રીતે ગણતી હોય બરાબર આની સાચી પેર આ રીતે ગણતી હોય તો આ સબ્જેક્ટિવ ની અંદર
ની પ્રશ્નોના જવાબ એક એક વાક્યમાં લખો. તો જો આપણું જ્યારે ચેપ્ટર પૂરું થાય, કાવ્ય પૂરું થઈ જાય, પછી આપણને એની નીચે છે ઇક્વેશન પૂછેલા હોય છે, અને એ જ ક્વેશ્ચન છે આપણે આપણી CW બુકમાં લખીએ છીએ તો એની જ અંદરથી આ ક્વેશ્ચન નંબર 1 છે, પ્રશ્નોના જવાબ એક એક વાક્યમાં લખો, એ આવશે. બરાબર છે, પ્રશ્નોના જવાબ એક એક વાક્યમાં લખો. ત્યારબાદ છે ક્વેશ્ચન નંબર 2A, વિરોધી શબ્દ લખો. વિરોધી શબ્દ તો કે મેં તમને ઘણી બધી વખત સમજાવેલું છે કે આપણને શબ્દ આપેલો હોય, આપણે એનું શું વિચાર કરવું, ઊંધું વિચારવાનું. જેમ કે જૂનું આપેલું, જૂનાનું ઓપોઝિટ આપણે વિચારીએ તો શું થાય, નવું. બરાબર, તો આપણી જે CW બુક છે ને એની અંદર જેટલા પણ વિરોધી શબ્દ લખાવેલા છે એટલા આપણે રીડ કરવાના રહેશે. ત્યારબાદ છે ક્વેશ્ચન નંબર 2B, સાચી જોડણી પર વર્તુળ કરો. શું કરવાનું છે, સાચી જોડણી પર વર્તુળ, તેમાં શું કરશું આપણે, તો કે આપણને શબ્દ આપેલો હશે તો એમાં ત્રણ ઓપ્શન આપેલા હશે કે આ શબ્દની આ જોડણી થાય, આ જોડણી થાય. બરાબર, તેમાંથી જે સાચું લાગે એના પર આપણે શું કરી દેવાનું, સર્કલ કરી દેવાનું. ઓકે, ત્યારબાદ છે શબ્દો પર અનુસ્વાર લગાવો અને ફરીથી લખો. તો શબ્દ પર અનુસ્વાર, જેમ કે પતંગ છે, પતંગ, તેમાં ત ઉપર છે અનુસ્વાર આપેલું હોય, આપેલું છે, પણ તમને એક્ઝામ ની અંદર છે એ આ ક્વેશ્ચન આ રીતે પૂછાય, પતંગ. ચાલો આમે આની અંદર છે યોગ્ય અક્ષર પર અનુસ્વાર લગાડો, આપણે ત ઉપર લગાડ્યું ને, તો આ રીતના છે પ્રશ્ન પૂછાશે કે તમને શબ્દ આપેલા હશે એની ઉપર છે તમારે યોગ્ય અક્ષર ઉપર અનુસ્વાર લગાડવાનો. આપણે ઘણી બધી પ્રેક્ટિસ કરેલી છે એની ચેપ્ટર નંબર 1 ની અંદર. બરાબર છે, ત્યારબાદ છે કયું પ્રાણી ક્યાં રહે છે તે લખો. પ્રાણી અને તેના રહેઠાણ આપણે જોયું હતું ને લાઈવ લેક્ચરમાં, સરસ મજાની PPT જોઈ હતી ને પ્રાણી અને તેના રહેઠાણ, સિંહ ક્યાં રહે, સાપ ક્યાં રહે, માછલી ક્યાં રહે, જોયું હતું ને. તો આની અંદર પ્રાણી આપેલો હશે ને પછી આપણે શું લખવાનું છે, એક જ જગ્યાએ નામ લખવાનું છે. ત્યારબાદ છે આપેલ શબ્દનો અર્થ અંગ્રેજીમાં લખો. તો આપણું ચેપ્ટર પૂરું થાય છે ટેક્સ્ટબુક ની અંદર, એની પછી તમને શબ્દાર્થ કરીને આપેલો છે, શબ્દાર્થ આપણે બુક ની અંદર એ લખેલા છે, લખીએ ને તો આપણે શું કરવાનું છે આની અંદર, કે તમને શબ્દ આપેલો હશે એનો અર્થ છે એ તમારે ઇંગ્લિશ ની અંદર લખવાનો છે. બરાબર છે, જેમ કે મુશ્કેલી શબ્દ હોય આપણે ઇંગ્લિશમાં શું કહીએ, ડિફિકલ્ટી કહીએ, મદદ હોય ઇંગ્લિશમાં આપણે શું લખીએ છીએ, હેલ્પ. બરાબર, તો આપણે ટેક્સ્ટબુકમાં જેટલા વર્ડ્સ આપેલા છે ને એટલા જ વર્ડ્સ છે આપણે કરવાના રહેશે. ત્યારબાદ છે ક્વેશ્ચન નંબર 4A, આપેલ સંખ્યાને શબ્દમાં લખો. તો 1 થી 20 સંખ્યા જે આપણને આવડે છે અને આપણી બુક ની અંદર પણ આપણને આપેલી છે, તો એમાંથી 1 થી 20 સંખ્યા આપેલી હશે, એની અંદરથી અમુક સંખ્યા આપણને આપેલી હોય, ફોર એક્ઝામ્પલ આ રીતે આપણને આપેલું હોય. તો હવે આને 19 આપણને ખબર છે કે આને 19 કહેવાય, તો એને શબ્દમાં લખવાનું. શું કરવાનું, શબ્દમાં લખવાનું. ત્યારબાદ ઊંધું, ત્યારબાદ છે ઊંધું આપેલું છે, આપેલ શબ્દની સંખ્યામાં લખો, આ રીતે તમને આપેલું હોય 12. હવે એને શબ્દમાં આપેલું છે તો આપણે શેમાં લખવાનું છે, સંખ્યામાં, સંખ્યામાં 12 કઈ રીતે લખાય, આ રીતે. બરાબર છે, તો 1 થી 20 સંખ્યા છે એ આની અંદર તમને પૂછીશ, કેટલી સંખ્યા, 1 થી 20 સંખ્યા. બરાબર છે, તો આ રીતે છે એ આપણી સબ્જેક્ટિવ એક્ઝામ ની પેપર સ્ટાઇલ રહેશે. તો ઓબ્જેક્ટિવ અને સબ્જેક્ટિવ એક્ઝામ ની પેપર સ્ટાઇલ છે, સમજાઈ ગઈ બધા ને, સમજાઈ ગઈ ને. ચાલો હવે પેપર સ્ટાઇલ તો સમજી લીધી છે, તો હવે શું કરશું આપણે, પુનરાવર્તન. 1 થી 4 ચેપ્ટર જે આપણે શીખ્યા ને એનું આપણે એક વખત શું કરી લેશું, પુનરાવર્તન કરશું. સામાન્ય પુનરાવર્તન કરશું,
તો કે જો આપણે ચેપ્ટર ની અંદર શું આવે છે આવડતું હશે ને તેમાંથી પૂછાયેલા પ્રશ્નો જવાબ છે શું આવડે શું થશે જલ્દી જલ્દી આવડી જશે આપણને બરાબર છે ને તો ચાલો આપણે કાવ્ય નંબર 1 મારી શાળાએ જવું છે એનાથી આપણે શરૂઆત કરીએ તો આ કાવ્ય ની અંદર શું જોયું તું કે એક બાળક હોય છે તમારા જેવા તો એને ઈ શું કહે છે કે મમ્મી મમ્મી મારી શાળાએ છું મારે સ્કૂલમાં જવું છે મારે ધોરણ 3 માં ભણવું છે ઈ પણ તમારી જેમ ધોરણ 3 ની અંદર જ ભણે છે એમ કહે છે મારી શાળાએ જવું છે મારે ધોરણ 3 ની અંદર જવું છે મારી શાળાએ જઈને ગુરુજીને વંદન કરવા છે શિક્ષકોને વંદન કરવા છે પછી એમ કહે છે કે મારી શાળાએ છે મારી અંદર સારા ગુણો વિકસાવવા છે સંસ્કાર મેળવવા છે મારે બરાબર પછી શાળાએ જઈને મારે અલગ અલગ વિષયોનું જ્ઞાન મેળવવું છે મારે ગુજરાતીની કવિતા ગાવી છે મારે અંગ્રેજીમાં બોલતા શીખવું છે પછી એમ કહે છે કે મારે ગણિતના દાખલા ગમે ઉગડવા છે ઇતિહાસ અને ભૂગોળનું મારે જ્ઞાન લેવું છે આમ બધા વિષયો છે એ મારે શાળાએ જઈને ભણવા છે આવી રીતે બાળક શાળાએ જવાની વાત કરે છે જેમ અત્યારે તમે કહો છો કે મારે શાળાએ જવું છે હું બી મને સ્કૂલે જવું છે બહુ રાહ જોઉં છું અને બહુ એક્સાઇટેડ છું સ્કૂલ આવવા માટે એવી જ રીતે આ બાળકને પણ શાળાએ જવું છે જેમ કે છે કે મારે શાળાએ જઈને ત્યાં અલગ અલગ રમતો પણ રમવી છે તમે પણ રમો છો ને પેટીના લેક્ચરની અંદર અલગ અલગ રમતો પણ રમો છો કે છે મારે શાળાએ જઈને અલગ અલગ રમતો પણ રમવી છે મારે ગુરુજીને વંદન કરવા છે મારે શાળાએ જવું છે બરાબર આ રીતે બાળકને છે આ કાવ્યની અંદર શાળાએ જવું છે બરાબર છે તો આપણે કાવ્ય નંબર 1 જોયું હવે જોઈએ ચેપ્ટર નંબર 2 ચેપ્ટર નંબર 2 છે એનું નામ શું છે લોભી વીર લોભી વીર આ ચેપ્ટર ની અંદર શું જોયું તો આપણે તો કે આ ચેપ્ટર ની અંદર છે આપણે જોયું તો કે વીર નામનું એક પતંગિયું હોય છે શું નામ છે પતંગિયાનું નામ વીર નામનું પતંગિયું હવે આ વીર છે ને એ બહુ સરસ મજાનું પતંગિયું હતું સુંદર મજાનું પતંગિયું છે એની જે પાંખ હોય એના પરના ટપકા છે એ કેવા હતા ખૂબ જ સરસ ટપકા હતા હવે એના જે ટપકા બહુ સરસ મજાના હોય છે ને એના લીધે છે ને વીરને એનું અભિમાન આવી ગયું હોય છે કે મારા જેવા ટપકા તો છે ને એ કોઈને નથી અને આખો દિવસ એ પોતે અભિમાન જ કર્યા રાખે કોઈ મિત્રને બોલાવીને એમ કે છે કે ખુબને તો મને બધાયથી સરસ મજાનું બનાવેલું છે આવી રીતે પોતે સતત એવી વાતમાં જ રહે અને એમ કે આખી દુનિયામાં મારા જેવું તો કોઈ પતંગિયું છે જ નહીં આવી વાતો કરીને અભિમાન કર્યા રાખે હવે એક દિવસ આ વીર નામનું પતંગિયું છે ને એ પોતે બગીચાની અંદર જાય છે બાગની અંદર જાય છે અને બાગની અંદર પોતે છે એક ફૂલોનો રસ પીવે છે બાગની અંદર શું પીવે છે ફૂલોનો રસ પીવે છે એક પછી એક એમ બધા ફૂલોનો રસ પીવે છે તો કે સૌથી પહેલા છે ને એ લીધે ગુલાબનો રસ પીધો હવે ગુલાબનો રસ તો હોય કેવો સરસ મજાનો મીઠો મીઠો હોય ને તો સૌથી પહેલા એ પોતે ગુલાબનો રસ પીવે છે પછી છે ચમેલીનો રસ પીવે છે પછી શેનો રસ પીવે છે ચમેલીનો રસ પીવે છે પછી ચમેલી અને ગુલાબનો રસનો રસ પીધો ને તો એનું પેટ છે ને એ ભરાઈ ગયું પણ વીરને છે ને એ કેવો હતો અસંતોષ હતો બરાબર વીર કેવું હતું અસંતોષી હતું ગમે એટલું મળે ને તો એને સંતોષ થાય જ નહીં બરાબર તો એ છે ને એને પેલીનું ફૂલ જ થઈ ગયું હોય છો છતાં એ છે ને સૂરજમુખીના પીળા પીળા ફૂલો જોવે છે ને તો એને મન થઈ જાય છે લાવ ને હજુ થોડો પછી રસ પી લો આમ કરીને પોતે સૂરજમુખીના પીળા પીળા ફૂલો જોઈને એનો પણ રસ પીવે છે અને પછી છે એ ફરી પાછું એને ગુલાબ જોયો ગુલાબના સરસ મજાના ફૂલો જોયા અરે બા ગુલાબનો રસ તો છે ને બહુ જ મીઠો હોય લાવ ને થોડો એનો રસ પી લો એમ વિચારી અને પોતે એનું પેટ એકદમ ફૂલ થઈ ગયું હોય આટલો બધો રસ પીતો હોય ને
તો એમ વિચારીને ગુલાબનો રસ પી લે છે. હવે એના પેટમાં જગ્યા તો હોતી જ નથી, છતાંય પોતે ગુલાબનો રસ પીવે છે ને. તો હવે છે ને એ પોતે ગુલાબના છોડમાં તો શું હોય, કાંટા હોય. તો હવે કાંટામાં પોતાની છે એ પાંખ ભરાઈ જાય છે અને હવે એનું પેટ તો ખૂબ ફૂલ હોય છે. જગ્યા તો હતી તો એ અસંતોષ રાખીને રસ પીધા જ રાખ્યો બરાબર. અને અંતે છે પોતે મુશ્કેલીમાં ફસાઈ ગયું અને મુશ્કેલીના સમયમાં એને મિત્રોએ મદદ કરી બરાબર. એ તો એમ કીધું ને કે હું દુનિયામાં ખૂબ સરસ છું, મારા જેવું કોઈ નથી અને મિત્રોને બોલાવતો નહીં. પણ અંતે એને મુશ્કેલીમાં પણ કામ આવ્યું, મિત્રો કામ આવ્યું. પણ જો એ હેરાન શું કામ થયું, એ લોકો કામ આવ્યો. બહુ મીઠો મીઠો રસ છે પીવાની ઈચ્છા ત્યાં જ રાખી પણ એને વિચાર્યું હતું કે હું કાલે આ રસ પી લઈશ બાકીના ફૂલનો, તો એ આવો હેરાન થાત ન થાત. એટલા માટે જ અતિ લોભ એ શું છે, પાપનું મૂળ છે. રાઈટ, આ રીતે ચેપ્ટર નંબર 2 છે એ આપણે જોયું. ત્યારબાદ છે એ ચેપ્ટર નંબર 3 શું છે, ઉંદરની ચતુરાઈ. ચેપ્ટર નંબર 3 ઉંદરની ચતુરાઈ. આ ચેપ્ટરની અંદર જે આપણે શું જોયું, તો કે ચાર ઉંદર મિત્રો હોય છે. શું જોયું આપણે, ચાર ઉંદર મિત્રો હોય છે. ચારે મિત્રો છે એક દરની અંદર રહેતા હોય છે, ઉંદર છે એક દરની અંદર રહે બરાબર. તો ચારે છે એક જ દરની અંદર રહેતા હોય છે. હવે એમાંથી છોટું નામનું જે ઉંદર હોય છે ને, એ સ્વભાવે ખૂબ તોફાની હોય છે. છોટું છે એ સ્વભાવે તોફાની હોય છે. હવે એક વખત છે ને એ પોતે બિલ્લી માસીને જોવે છે. હવે બિલ્લી માસીને જોઈને પોતે ખૂબ ગભરાઈ જાય છે. અને ગભરાઈ જાય છે ને તો એક ટેબલ હોય છે, એની નીચે એક બાટલી હોય છે. તો એને છે ને ભાગવાનો પ્રયત્ન કરે છે, પણ શું કરે છે, બહુ ડરી જાય છે ને. તો પોતે બાટલીની અંદર ઘૂસી જાય છે. બાટલીની અંદર પોતે ઘૂસી જાય છે તો એમાંથી તો એ પોતે નીકળી શકતો નથી. હવે બિલ્લી માસી છે ને, એને પણ ઉંદર નીકાળવાના તમામ પ્રયત્ન કર્યા, ખૂબ પ્રયત્ન કર્યા, પણ ઉંદર છે એને પોતે પકડી શકી નહીં. હવે તમને ખબર છે કે બિલ્લી માસીને તો ઉંદર બહુ જ ભાવે ને, એને કેટલી બધી ટ્રાય કરી દે છે પોતાનો ફેવરિટ ફૂડ ખાવા માટે, પણ ઉંદર છે એને એ બાટલીમાંથી બહાર કાઢી શકતી નથી બિલ્લી માસી. તો એ શું કરે છે, પોતાની બહેન મિની માસીને બોલાવવા જાય છે બરાબર. તો હવે પાછળથી જ્યાં છોટું ઉંદરના મિત્રો હોય છે ને, એને ચિંતા થાય છે ને, ગોતતા ગોતતા આવે છે કે આ છોટું છે હજી કેમ નથી આવ્યો. ત્યાં આવીને જોવે છે તો છોટું ભાઈ તો આપણા બાટલીમાં ફસાઈ ગયા છે. તો આ ત્રણેય ઉંદર મિત્રો છે ને ખૂબ ચતુરાઈનો ઉપયોગ કરે છે, હોશિયારીનો ઉપયોગ કરે છે. કેવી રીતે, તો એ શું કરે છે, પોતે બાટલી પાસે છે ને એક ઉપર એક ઉપર એક ઉપર એક એમ ત્રણેય જણા છે એ ગોઠવાઈ જાય છે. અને જે છેલ્લો ઉંદર હોય છે ને એ શું કરે છે, પોતાની જે પૂંછડી હોય ને બાટલીમાં છે નાખી દે છે. અને છોટું ઉંદર છે એ પૂંછડી પકડીને બાટલીની બહાર નીકળી જાય છે અને પછી ફટાફટ દરમાં ભરાઈ જાય છે. અને પછી બિલ્લી માસી તો છે ને પોતાની મીનીના પોતાની બહેન મીનીને લઈને આવે છે અને પોતે હાથમાં છડી લઈને આવે છે. છડી એટલે કે લાકડી લઈને આવે છે અને શું બોલે છે, છડી લઈ આવી છોટુને પકડવા છડી લઈ આવી. આ રીતે પોતે બોલે છે, પણ આમ જોવે છે ને તો બાટલીની અંદરથી છોટો ભાઈ તો આપણા ગાયબ થઈ ગયા હોય છે. છોટો ભાઈ તો આપણા શું થઈ ગયા હોય છે, ગાયબ થઈ ગયા હોય છે. અને બિલ્લી માસી તો એકદમ ઉદાસ થઈ જાય છે કે છોટો અંદર ગયો ક્યાં. તો એ શું બોલે છે, બૂમ પાડી પાડીને બોલે છે, છોટું ક્યાં ગયો. તો છોટો અંદર તો છે એ શું કરે છે, પોતે દરમાં બેસી ગયો હોય છે અને શું કહે છે, જાડી માસી હું મારા દરમાં. બિલાડીને શું કહે છે, જાડી માસી હું મારા દરમાં.
જેમી છે ડેલી પાસે છોટું ને પકડવા આવે છે એવો છોટું તો પોતાના દરની અંદર પીસી જાય છે આમ ઉંદર મિત્રો છે એ શું કરે છે પોતાની ચતુરાઈ દ્વારા પોતાની હોશિયારી દ્વારા છે એ છોટું ઉંદરને મુશ્કેલીમાંથી બચાવે છે તો એટલા જ માટે કહેવાય છે કે આપણે કળથી કામ કરવું છે બળથી નહીં બળ એટલે કે શક્તિ બધું કામ છે શક્તિથી ન થઈ શકે પણ કળ એટલે કે બુદ્ધિથી છે એ થઈ શકે બરાબર તો ઉંદર મિત્રો એ કળનો ઉપયોગ કર્યો રાઈટ હવે સરસ મજાનું ચેપ્ટર ઉંદરની ચતુરાઈ એ આપણે જોયું ત્યારબાદ છે કાવ્ય નંબર 4 વર્ષારાણી વર્ષારાણી આ કાવ્યની અંદર આપણે જોયું કે વર્ષા ઋતુની વાત કરવામાં આવેલી છે કે ઋતુઓની રાણી છે વર્ષા ઋતુની કીધી છે શા માટે તો કે બધા લોકોનો આધાર છે એ વર્ષા ઋતુ પર હોય આપણે બધા છે જોમ્યા વગર રહી શકીએ છાજા બધા કે દસ સુધી પણ પાણી વગર છે કોઈ રહી શકે નહીં બધાને પાણી તો પીવા માટે જોઈએ છે બરાબર તો આ કાવ્યની અંદર છે વર્ષા ઋતુનું છે એ વર્ષા ઋતુનું સરસ મજાનું વર્ણન કરવામાં આવેલું છે કે વર્ષા રાણી છે કેવી રીતે આવે છે સરળ પ્રગતિ આવે છે એકદમ સરળ પ્રગતિ આવે છે બરાબર તો વર્ષા રાણીના આવાથી છે ને એ બધા લોકો ખૂબ ખુશ થઈ ગયા છે ખૂબ ખુશ થઈ ગયા છે એ બાળક છે ને એ તો શું કરે છે કાગળની હોળી બનાવવા માંડે છે સદવાળી કાગળની હોળી બનાવવા લાગે છે અને પાણીમાં મૂકે છે પોતે અને હોળી મૂકીને એને તો એવું લાગે છે કે મારી હોળી તો ઝાડે પરદેશ ચાલી મારી હોળી તો ઝાડે પરદેશ ચાલી આ રીતે બાળક છે એ કાગળની હોળી બનાવે છે કેવી હોળી બનાવે છે કાગળની સદવાળી હોળી છે એ પોતે બનાવે છે પછી એને તો એવું લાગે છે કે મારી હોળી દોરતી દોરતી ઝાડે પરદેશ કોઈ પહોંચી ગઈ હોય એવું લાગે છે પછી પ્રકૃતિના બીજા તત્વો પણ છે વરસાદ ના આવવાથી ખૂબ ખુશ થઈ જાય છે જેમ કે મોર મોર પછી ટેહું ટેહું ગાયા જ રાખે છે અને થન 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 થઈને નાચ્યા કરે છે આપણે જોયું હોય કે વરસાદ આવે ત્યારે મોર ખૂબ ખુશ થઈ જાય અને ખુશ થઈ જતા પોતાની પાંખો છે સુંદર પાંખો એ ફેલાવીને નૃત્ય પણ કરવા લાગે છે બરાબર આ રીતે મોર છે એ ખુશ થઈ જાય છે બીજું ડેડકો ડેડકો પણ છે વરસાદ ના આવવાથી ખૂબ ખુશ થઈ જાય છે રાઉન્ડ 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 કરીને બોલ્યા રાખે છે બોલ્યા રાખે છે ને આપણે આપણા ઘરની અંદર એ ઘૂસી જાય છે ઘણી બધી વખત રાઈટ તો ડેડકો પણ ખુશ થઈ જાય છે પછી તો કે ઝૂમી ઉઠ્યો જગતનો તાત જગતનો તાત એટલે કે કોણ ખેડૂત ખેડૂત પણ ખૂબ ખુશ થઈ જાય છે વરસાદ ના આવવાથી કારણ કે વરસાદ ના આવવાથી એ પોતાની ખેતી છે સારી રીતે કરી શકશે એને જે ઉગાડવામાં આવેલા પાકો છે જે શાકભાજી ઉગાડ્યા હોય ફળ ઉગાડ્યું હોય અનાજ ઉગાડ્યું હોય સરસ મજાનું ઉગી શકશે ને પાણી એને મળશે તો ખેડૂત પણ છે ખૂબ ખુશ છે ધરતી માતાએ લીલી સાડી પહેરી લીધી કે વરસાદ આવવાથી બધી વસ્તુઓ છે સરસ મજાની ઉગી છે તો આપણને એવું લાગે કે ધરતી માતાએ પણ જાણે લીલી સાડી પહેરી લીધી આમ જો વરસાદ ના આવવાથી બધા લોકો છે એની અંદર ખુશી છવાઈ ગઈ છે બરાબર તો આવો એક સરસ મજાનું કાવ્ય વર્ષારાણી વર્ષારાણી છે એ આપણે જોયું આમ આપણે 1-4 ચેપ્ટર છે એને સરસ મજાના જોઈ લીધા અને પુનરાવર્તન કરી દઉં કે શેની અંદર શું આવે છે જો આવું કરી લઈએ આપણને બધું યાદ આવી છે કે ભૂલાઈ ગયું હોય તો અને જો આપણને પાઠ ખબર હોય એમાંથી પૂછાયેલા પ્રશ્નો પણ આપણને આવડશે આવડશે ને જો આજના સેશનની અંદર આપણે પુનરાવર્તન તો કરી લીધું હવે વર્કશીટ તો વર્કશીટની અંદર શું કરશો તો કે વર્કશીટની અંદર છે ને મેં ઓબ્જેક્ટિવ એક્ઝામ અને સબ્જેક્ટિવ એક્ઝામ એની જ પેપર સ્ટાઇલ પ્રમાણે છે એક પેપર રેડી કરેલું છે બરાબર પ્રશ્નો એ આવશે એવું નથી કરતી પણ જે પેપર સ્ટાઇલ છે ક્વેશ્ચન 1 એક એક વાક્યમાં વિરોધી શબ્દ સેમ એવો જ એક પેપર છે મેં કાઢેલો છે પ્રેક્ટિસ પેપર તો આજના સેશનના અંતે છે એ આપણે પ્રેક્ટિસ પેપર છે એ કરશું બરાબર છે
ચાલો તો આપણે આજના સેશન માટે અહીંયા સુધી રાખીએ. હવે તમારી એક્ઝામ આવશે બરાબર, તો તમારી એક્ઝામ માટે ઓલ ધ બેસ્ટ એવરીવન. તો હવે આપણે ક્યારે મળશું? તમારી એક્ઝામ પછી. ઓકે, ત્યાં સુધી બાય એવરીવન.